जामनगर से अर्जुन पांपड़ी साथ जोड़ाया छे। अर्जुन, अंदाजे दोढ़ वर्षना समयगाळा बाद राज्य में आज धोरण एक थी पांच ना वर्गो की शुरूआत थई छे। जामनगर की जे शाळाओ छे, केवो उत्साह केवो माहौल जोवा मळी रह्यो छे? કૃષ્ણા, અંદાજે દોઢ વર્ષ બાદ જે આજથી જે ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓના જે વર્ગો જે આજથી શરૂ થયા છે, ત્યારે ખાસ કરીને સૌ પ્રથમ હું આપને આ દ્રશ્યો જે શાળાના બતાવવા માંગીશ કે જે સવારથી જ જે વિદ્યાર્થીઓ જે છે તે અહીં શાળા ખાતે જે પહોંચી આવ્યા છે અને અત્યારે જે તમામ કોવિડ પ્રોટોકોલનું જે છે તે ધ્યાન રાખી અને એક બાદ એક વિદ્યાર્થીઓને જે નાના ભૂલકાઓને જે છે તે શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। શાળામાં પ્રવેશતાની સાથે જ જે તમામ વિદ્યાર્થીઓ છે તેના હેન્ડ સેનિટાઈઝર અને જે માસ્ક જે છે તે ફરજિયાત જે છે તે રાખી દેવામાં આવ્યું છે। ત્યારે તમામ જે વિદ્યાર્થીઓ જે છે તે વિદ્યાર્થીઓ એક બાદ એક જે પ્રવેશ મેળવી રહ્યા છે। ખાસ કરીને જે આપણી સાથે સ્કૂલના જે અત્યારે આચાર્ય આપણી સાથે ઉપસ્થિત છે, સૌ પ્રથમ આપણે તેમની સાથે જ વાત કરશું। સર, આજથી ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓના વર્ગો શરૂ થયા છે, કયા પ્રકારની તૈયારી અને શું કહેશો? આજથી એક સારો દિવસ અમારા માટે ઉગીને આવ્યો છે કે જે લાંબા સમયથી સ્કૂલો બંધ હતી એ સ્કૂલ આ વર્ષેથી હવે સ્ટાર્ટ થઈ છે અને સ્પેસિફિકલી જે 1 ટુ 5th ના સ્ટુડન્ટ્સ જે સ્કૂલે નથી આવી શક્યા, લાસ્ટ લગભગ 18 થી 19 મહિનાઓથી એ લોકો સ્કૂલે નથી આવી શક્યા, તો આજથી એ જે આતુરતા છે એનો અંત આવે છે અને આજથી સ્કૂલ રીઓપન થાય છે। અને આના માટે અમે લોકો થોડા માનસિક રીતે પેલા એક મહિનાથી તૈયાર જ હતા કે હવે કદાચ સ્કૂલ આ લોકોની પણ રીઓપન થશે, કારણ કે કોવિડના કેસીસ જે છે એ ધીમે ધીમે ઓછા થતા ગયા। અને સાથે એ લોકોની તૈયારીમાં અમે લોકો ક્લાસરૂમની અંદર એવી રીતે વ્યવસ્થા કરીએ છીએ કે એક બેન્ચ ઉપર એક સ્ટુડન્ટ બેસે, સાથે એ લોકો માસ્ક અને સેનિટાઈઝર કમ્પલસરી રહે અને એવી રીતના ક્લાસરૂમની અરેન્જમેન્ટ કરેલ છે કે જેથી એ લોકો સોશિયલ ડિસ્ટન્સ પણ એ લોકોની વચ્ચે જળવાઈ રહે। બિલકુલ, જે તમામ પ્રકારના જે કોવિડ પ્રોટોકોલ છે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે। આપણી સાથે એક વિદ્યાર્થી પણ ઉપસ્થિત છે, તેની સાથે પણ વાત કરશું। બેટા, આટલા સમય પછી ફરીથી સ્કૂલ શરૂ, શાળા શરૂ થઈ છે, કેવું લાગે છે? મને લાગે, ગુડ મોર્નિંગ, મને બહુ સારું લાગે છે, મારા ભાઈબંધને મળી હું બહુ ખુશ છું। અત્યાર સુધી ઓનલાઈન ભણતા હતા, હવે શાળાએ આવ્યા છો, કેવું લાગે, શું ફરક લાગશે? ઓનલાઈન મજા નતી આવતી, અત્યારે સ્કૂલ આવીને મજા આવે છે। બિલકુલ, જે રીતે અત્યારે આપણે જોયું કે હાલ જે વિદ્યાર્થીઓ જે છે તેઓમાં પણ ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે અહીં વાલીઓ પણ ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરશું। બેન, ખાસ કરીને દોઢ વર્ષ બાદ જે શાળાઓ ફરીથી શરૂ થઈ છે, શું કહેશો? કારણ કે નાના ભૂલકાઓ છે તો એક પ્રકારે જે પડકાર પણ જે છે તે કોરોના કહી શકાય, કોરોનાના કેસો નથી આવી રહ્યા પરંતુ કોવિડ હજી ગયો નથી તેવું માનવામાં આવે છે। હા, બધી વાત સાચી છે, પણ છોકરાનું ફ્યુચર માટે હવે સ્કૂલો તો ચાલુ કરવી જરૂરી જ હતી, એટલે એક રીતે તો બહુ જ સારું છે કે સ્કૂલો ચાલુ થઈ છે, સરકારનો નિર્ણય પણ બરોબર છે, મતલબ ટાઈમે છે, કેમ કે જો હજી લેટ કરત તો નાના બાળકોનું બહુ જ બગડતું હતું, એટલા માટે હું પણ ખુશ છું ને મારો સન પણ બહુ જ ખુશ છે કે આજે સ્કૂલ ચાલુ થઈ છે। તો બિલકુલ થી કૃષ્ણા, જે રીતે અત્યારે હાલ આપણે જોયું કે જે અત્યારે વાલીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે ઓનલાઈન શિક્ષણના કારણે જે વિદ્યાર્થીઓ જે છે તે સરખી રીતે જે શિક્ષણ નતા મેળવી શકતા અને જે વાલીઓ પણ જે ઘરે તેમને જે નાના બાળકો હોય, નાના બાળકો હોય તેથી તેમને પ્રોપર જે શિક્ષણ જે છે તે નતા આપી શકતા, તેના કારણે હવે જે ઓફલાઈન શિક્ષણ જે શરૂ થયું છે તેને લઈ અને અત્યારે વાલીઓ શિક્ષકો અને જે વિદ્યાર્થીઓ છે તેમાં અત્યારે હરખની હેલી જે છે તે છવાઈ ગઈ છે। કૃષ્ણ જી, આભાર અર્જુન અને કશ્યપ સમગ્ર માહિતી આપવા માટે।